कांग्रेस में फूटो छे नाराजगी बॉम्ब, कोई टिकट ना आपी ने अपमान, तो केटलाक ने टिकट कपाता नाराज, केटलाक नेता एटला दुखी थई गया कि आंखों में आंसू आवी गया। भाजप होय के कांग्रेस, नेताओ ध्रुस्के ने धुस्के रड़ी पड़ा। एक दृश्य छे मेहसाणानु अने बीजु छे अमदावादनु। कांग्रेस नेता अमित नायक तेमना आ आंसू पाछळनु कारण छे जाहेर सभामां थयेलुं अपमान। तो मेहसाणामां भाजपना पूर्व शहर प्रमुख कौशिक व्यास पण चौधार आंसू रड़ी पड़ा हता। कारण छे भाजपना युवा कार्यकरो ने तेओ टिकीट न अपावी शक्या तेनो बसबसो। स्थानिक स्वराज्य चूंटणी में आ वक्त अनेक रंग जोवा मळ्या। आक्रोश, वेदना, बळापो, विरोधनो वंटोळ अने आँखों में आँसू। अमदावादना गोमतीपुर वोर्डनी जाहेर सभा हती। स्टेज पर कांग्रेसना नेता डॉक्टर अमित नायक हाजर हता। अमित नायकनो आरोप छे के धारासभ्य हिम्मतसिंह पटेले भरी सभा में तेमनो अपमान कर्युं। अमित नायकना कहेवा मुजब हिम्मतसिंहे तेमने जाहेर सभा छोड़वा दबाण कर्युं। उम्मीदवारों ने ब्लेकमेल करीने अपमान पण करवामां आव्युं अने आज कारण छे के अमित नायक कांग्रेस प्रदेश प्रमुख ने वेदना भर्यो पत्र लखवा मजबूर बन्या। अने एक शिक्षित व्यक्ति तरीके जो कांग्रेस पक्ष में मारू अपमान थतुं होय, मारा धारासभ्य मने जाहेर सभा में अपमानित करता होय अने कांग्रेसना उम्मीदवारोनी पेनल ने एवुं दबाण करता होय के भाई डॉक्टर अमित नायक अहींया छे त्यां सुधी हूँ तमारा प्रचार में नहीं आवुं, तो पार्टी में जो मारा जेवा मजबूत स्थान पर बैठेला व्यक्ति की आ स्थिति जे, तो आ धारासभ्य भूतकाळ में पण केटलाय लोकोने अपमानित करी चूक्या छे, पार्टीनुं नाक दबावी चूक्या छे, तेमनी मनमानी करावी चूक्या छे, एना अनेक उदाहरणों कांग्रेस पार्टीना नेतागणने खबर छे। कांग्रेस तो कजियो अहींथी अटकतो नथी। कांग्रेसना पूर्व मंत्री अने कांग्रेसी नेता किरीट पटेले पक्षमांथी राजीनामुं आपता खळभळाट मची गयो। કોંગ્રેસમાંથી રાજીનામા બાદ કિરીટ પટેલે મોટો ધડાકો કર્યો, કહ્યું કે કોંગ્રેસમાં રૂપિયા લઈ ટિકિટ વેચાય છે, ટિકિટ વેચણીમાં વહીવટ થાય છે। આટલું પાર્ટી માટે આપણે 22 વર્ષથી કામ કરતા હોઈએ અને મારા વિસ્તારની અંદર, મારી વિસ્તારની અંદર કે જ્યાં મારે લડવાનું છે, મારું કાર્યક્ષેત્ર છે અને એ મારા ગામની પણ ટિકિટ મને પૂછ્યા વગર ફાળવી દેવામાં આવે તો કેવી રીતે મને સહન થાય। स्थानिक स्वराज की चूंटी बिगुल वाग्या त्यारथी ज कांग्रेस में उकलता चरू जेवी स्थिति है। चूंटी आता होता तो कांग्रेस में अनेक जगह भंगाण पड़ू। जे नेताओं कांग्रेस में वर्षो थी जोड़ायेला है तेमणे ज आरोप लगाव्यो के रूपया लईने कांग्रेस में टिकीटो वेचाई। ब्यूरो रिपोर्ट, न्यूज 18, गुजराती। ચૂંટણી એટલે જનતાના પ્રતિનિધિ બનવાનો મોકો, ચૂંટણી જીતી નગરસેવક બનવાનો મોકો, પણ વડોદરા કોંગ્રેસની એક મહિલા કાર્યકર ટિકિટ ન મળતા ધ્રુસકીને ધ્રુસકી રડી પડી। બળાપો ઠાલાવા લાગી કે કોંગ્રેસે તેની કદર ન કરી। આ છે વડોદરાના જોગેશ્વરી મહારાવ। કોંગ્રેસ તરફથી મેન્ડેટ ન મળતા તેઓ રિસર્ટમાં રડી પડ્યા। તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે નેતાઓ યુવા પ્રતિનિધિઓને અવગણી રહ્યા છે, પક્ષના લોકો વહાલા દવલાની રાજનીતિ રમી સગા બહાલાઓને ટિકિટ આપી રહ્યા છે। મને મારી પાર્ટી પર પૂરેપૂરી વફાદારીનો મને બદલો મળશે એમ મેં વિચાર્યું હતું કે મારી પાર્ટી મને આજે એક ટિકિટ તો આપશે મારા 20 વર્ષના બદલામાં, પણ મારી પાર્ટીએ જેને મને ત્યાં કોઈકનો સગાવાદમાં આપી દીધી, મને પાર્ટીનો કોઈ વિરોધ નથી, કોઈ પક્ષના કાર્યકર્તાને આપી છે એનોય મને વિરોધ નથી, પણ મારી સાથે અન્યાય કરવામાં આવે છે, હું અનગઢલી મતદાર છું તો મને અનગઢથી પણ કાપવામાં આવી। જોગેશ્વરીએ વડોદરા જિલ્લા પંચાયતની રણોલી અને અનગઢ બેઠક માટે દાવેદારી કરી હતી, પરંતુ અંતિમ ઘડીએ કોંગ્રેસે તેમને મેન્ડેટ ન આપ્યો। જોગેશ્વરી યુનિવર્સિટીમાં NSUIના રાજકારણથી સક્રિય છે, યુથ કોંગ્રેસમાં ચૂંટણી લડી જીતી પણ ચૂક્યા છે, પરંતુ કોંગ્રેસે તેમની કદર ન કરી। જોગેશ્વરી ચૂંટણી અધિકારીની કચેરીની બહાર જ ભાંગી પડતા રડવાનું શરૂ કર્યું। અંકિત ગોંસીકર, ન્યૂઝ 18, ગુજરાતી, વડોદરા।
આ તરફ રાજકોટમાં જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દિનેશ ચોવટીયાએ પણ રાજીનામું આપી દીધું. તેમણે કોંગ્રેસના જ આગેવાનો સામે રૂપિયાથી ટિકિટ આપ્યા હોવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસના ઘરમાં ઘમસાણ. નેતાઓ છોડી રહ્યા છે કોંગ્રેસ. ટિકિટ મુદ્દે કોંગ્રેસમાં મહાભારત. રાજકોટ કોંગ્રેસમાં કકળાટ યથાવત છે. જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દિનેશ ચોવટીયાએ રાજીનામું આપી દીધું. તેમણે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યો કે ટિકિટ દીઠ 3-5 લાખ રૂપિયા ઉઘરાવાય છે. કોંગ્રેસમાં ટિકિટ માટે વહીવટ થાય છે. પક્ષના નેતાઓ સક્ષમ કાર્યકરોની જ અવગણના કરી રહ્યા છે. રાજીનામું આપવાનું મારું કારણ કે ગુજરાત કોંગ્રેસમાં એક તો ભાગલાવાદી નીતિ છે, અલગ અલગ ગ્રુપ છે અને કોઈ કોઈનું સાંભળતું નથી. અને આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખને કોઈનો ફોન ઉપાડવાનો પણ ટાઈમ રહેતો નથી. ટિકિટ લગભગ 2 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધી દેવામાં આવી છે. આ પ્રકારના આરોપ ના માત્ર રાજકોટ પરંતુ અમદાવાદ, વડોદરા, મહેસાણા સહિતના જિલ્લાઓમાં થઈ ચૂક્યો છે. દિનેશ ચોવટીયાએ ત્યાં સુધી કહી દીધું કે વચેટિયાઓ ટિકિટ માટે ઉઘરાણી કરી રહ્યા છે. કોંગ્રેસના આ નેતા 2017માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ગોવિંદ પટેલની સામે હારી ગયા હતા. સવાલ એ છે કે કોંગ્રેસમાં ડેમેજ કંટ્રોલ જેવી કોઈ વ્યવસ્થા છે કે નહીં, કારણ કે મતદાન પહેલાં જ કોંગ્રેસમાં અસંતોષ ચરમ સીમા પર છે. હરીન માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. વેલેન્ટાઇન ડેના એક દિવસ પહેલાં ટિકિટને લઈને પતિ પત્ની થઈ ગયા નારાજ. ટિકિટની વહેંચણીમાં અનેક દાવેદારો નિરાશ થયા, પરંતુ બોટાદમાં તો એક મહિલા નારાજ થઈ ત્યારે ટિકિટ ન મળતા. બોટાદ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે રોણકબેન પટેલની પસંદગી કરતા પતિ પત્ની બંને નારાજ થઈ ગયા. ચૂંટણીમાં બબાલ ટિકિટની હોય છે. કોને ટિકિટ મળી, કોની ટિકિટ કપાઈ, ટિકિટ મળી તો કોના ઇશારે, અને જો ટિકિટ કપાઈ તો કયા કારણોસર. પણ અહીં તો કિસ્સો જુદો જ છે. બોટાદના પતિ પત્ની માટે તો ટિકિટ જ વિલન બની. બોટાદ શહેર ભાજપ ઉપપ્રમુખ અતુલ પટેલ નારાજ છે, કારણ કે પાર્ટીએ તેમની પત્નીને ટિકિટ આપી. અતુલભાઈનું કહેવું છે કે છેલ્લા 17 વર્ષથી તેઓ રાજકારણમાં છે. ભાજપ માટે અનેક કામો કર્યા, પણ ચૂંટણી સમયે તેમની ટિકિટ કાપી નાખવામાં આવી. બની બેઠેલા આગેવાનોએ મને પૂછ્યા કર્યા વગર મારા પત્નીનું નામ દાખલ કરી દીધું અને એમના નામની ટિકિટ જાહેર કરી દીધી, જે મારા પત્નીને કે મારા પરિવારને કોઈને મંજૂર નથી. વેલેન્ટાઇન પહેલાં જ ટિકિટ વિલન બનતા અતુલભાઈના પત્ની રોણકબેન પણ ભાજપથી નારાજ છે. તેમનું કહેવું છે કે તેઓ રાજકારણમાં સક્રિય ન હોવા છતાં પણ ભાજપે કયા કારણોસર ટિકિટ આપી તે સમજાતું નથી. આમાં મારા પતિનું નામ હતું, વોર્ડ નંબર 2માં એમની કામગીરી છે અને પાર્ટીમાં એ કામ કરે છે, તો એમને ટિકિટ મળવી પડે, મને નહીં. એમને ટિકિટ માંગેલી હતી? હા. અને એમને નથી આપી? ના, એમને નથી આપી. રોણકબેન પટેલને વોર્ડ નંબર 2 માટે ટિકિટ મળી હોવા છતાં તેઓ ચૂંટણી લડવાના નથી. તેઓ ચૂંટણીમાં નિષ્ક્રિય રહેવાના છે. પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, બોટાદ, ભાવનગર. રાજ્યમાં આગામી ગુરુવાર તારીખ 18 ફેબ્રુઆરી 2021થી ધોરણ 6-8ના વર્ગખંડોમાં પુનઃ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે. શિક્ષણ વિભાગે આ અંગે બહાર પાડેલા ઠરાવમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં આવેલા તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓના ધોરણ 6-8 માટે વર્ગખંડ શિક્ષણ એ પુનઃ શરૂ કરવાનું રહેશે. તો રાજ્યમાં આવેલ તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓ એટલે કે ધોરણ 6-8ના વર્ગોમાં ભૌતિક શિક્ષણ કાર્ય શરૂ કરવા સાથે જ આવી શાળાઓએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારની ગાઈડલાઇન્સ તેમજ રાજ્યના શિક્ષણ વિભાગની પણ ગાઈડલાઇન્સનું પાલન કરવું પડશે. 8 જાન્યુઆરી 2021ના રોજ જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવું પડશે. જો કે ઓફલાઈન કે પછી પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે, તેમજ વિદ્યાર્થીઓના વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિપત્ર પણ મેળવવાનું રહેશે. જે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં શિક્ષણમાં ન જોડાય તેમના માટે ઓનલાઈન ક્લાસીસની હાલની વ્યવસ્થા સંબંધિત સંસ્થા શાળાઓએ ચાલુ રાખવાની રહેશે. જોઈશું વધુ કેટલાક સમાચાર બ્રેક બાદ.
વેલકમ બેક. બારડોલીના તાજપુર ગામે ચાર પગનો આતંક જોવા મળ્યો. એક નહીં બે નહીં પરંતુ એકસાથે દેખાયા ચાર ચાર દીપડા. ગામના લોકો દહેશતમાં છે કારણ કે દીપડાઓ વાંછડા સહિત અન્ય પ્રાણીઓનું પણ મારણ કરી રહ્યા છે. બારડોલીનું તાજપુર ગામ દક્ષિણ ગુજરાતના આ વિસ્તારમાં આજકાલ ખોફ છે દીપડાઓનું. ગામના લોકો ભયભીત છે. છેલ્લા અઠવાડિયા દીપડાઓએ વાછરડાઓનું મારણ કર્યું, શ્વાન અને બકરીઓનું મારણ કર્યું અને ફેલાવી દીધો આતંક. દીપડાની એ છે પણ બધા ડરથી કામ તો કરવું જ પડે, એને ચરવા લઈ જવાનું, પાણી પાવાનું, નાખવાનું, બાંધવાનું અને રાત્રિના દિવસોમાં એ હેરાન કરે છે એટલે બધા ખૂબ જ ભયભીત છે. આ દ્રશ્યો બે દિવસ પહેલાના છે. ખેતરમાં કામ કરી રહેલા જેસીબી ચાલકે ખેતરમાં દીપડા દેખાતા મોબાઈલમાં કેદ કરી લીધા. આ જ દિવસે રાત્રિના સમયે દીપડાએ આહિરવાસમાં ખુલ્લામાં બાંધેલા વાછરડાઓનું મારણ કર્યું. ગામમાં વન વિભાગે પાંજરાઓ તો મૂક્યા છે પરંતુ હજુ સુધી દીપડાઓ કેદ નથી થયા. નુકસાન અમારો ઘર વાસળો ગાયના બે વાસળા એક બે પકડ્યા, એકમાં માડી લખ્યું છે ને જાગી ગયા નહીં ગયું. હવે અમારા બકરા બધા બચી ગયા, આટલા બચી ગયા, જાગી ગયા બચી ન માડી લાગતા બધાને. તો ત્યાં ત્રણથી ચાર દીપડા ફરતા હોય તેવું માલુમ પડે છે. એમના પિયરના બધાના પગ જોવા મળેલ છે. તાજપુર ગામના પાટિયા પાસે આહિર સમાજ પાસે મોટા પ્રમાણમાં પશુધન છે. ગામના લોકોનો મોટા ભાગનો વ્યવસાય પશુપાલન અને ખેતી છે, પરંતુ ગામમાં દીપડાઓ આવી ચડતા ખેડૂતો પોતાના જ ખેતરમાં જતા ડરી રહ્યા છે. અમારા ગામમાં હાલ આગળથી જ વધુ દીપડા જોવા મળે છે અને કોઈક વાર ફળિયા સુધી પણ આવી ગયા છે. મેં આ જગ્યાની સર્વે કરી હતી તો અહીંયા મને ઘણા બધા મોર જોવા મળ્યા હતા, સસલા જોવા મળ્યા હતા. એ પ્લસ અહીંયા એક વેદનાથ મંદિર હતું, મંદિર છે, ગૌશાળા હતી, એ ગૌશાળા બંધ થઈ ગઈ. ચમડો ઉદ્યોગ પણ છે, એ ચમડો ઉદ્યોગના લીધે ઘણા કૂતરાઓ અહીંયા રખડતા જોવા મળે છે અને દીપડાઓ એ ખાઈને જીવી રહ્યા હતા. તાજપુર ગામની નજીક નદી અને ગૌચરની જમીન આવેલી છે એટલે જંગલ વિસ્તારમાંથી દીપડાઓ અહીં પ્રયાણ કરી ગામના લોકોની ચિંતા વધારી છે. પશુધનને બચાવવા ગ્રામજનો રાત્રિના ઉજાગરા કરી રહ્યા છે. પાંજરાઓ તો ઠેર ઠેર મુકાયા છે પરંતુ દીપડા મારણ કરી રફુચક્કર થઈ જાય છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, તાજપુર ગામ, બારડોલી. અમદાવાદના ઓઢવમાં બેંકમાં લાગેલી રહસ્યમય આગનો ભેદ ઉકેલાઈ ગયો છે. અજાણા વ્યક્તિએ જ્વલનશીલ પદાર્થ નાખીને આગ લગાવી હોવાના દ્રશ્યો સામે આવ્યા. અમદાવાદમાં બેંકમાં લાગેલી આગ મુદ્દે ઘટસ્ફોટ. સીસીટીવી વિડીયોમાં કરતૂતનો ભાંડો ફૂટ્યો. અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી એક ખાનગી બેંકના શટરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. બેંક મેનેજરે નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો. તપાસમાં સામે આવેલા સીસીટીવીમાં ખુલાસો થયો કે એક વિકૃત શખ્સની આગ કરતૂત હતી. બેંકના કર્મચારીએ મેનેજરને દર્શાવેલા સીસીટીવી ફૂટેજે ભાંડાફોડ કર્યો હતો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક શખ્સ બેંકના શટરની આસપાસ આંટાફેરા મારે છે. થોડા સમય બાદ આ અજાણ્યો શખ્સ બેંકના શટર નીચે જ્વલનશીલ પદાર્થ છાંટતો નજરે પડે છે. આ પદાર્થનો છંટકાવ કર્યા બાદ આ વિકૃત શખ્સ આગ લગાવી નાસી છૂટ્યો. જોકે તેનું પાપ છાપરે ચડીને પોકારવા લાગ્યું. સીસીટીવી વિડીયો સામે આવતા જ ઘડીના છઠ્ઠા ભાગમાં આ શખ્સની કરતૂતનો ભાંડો ફૂટી ગયો. આગના બનાવમાં બેંકના અગત્યના દસ્તાવેજો નાશ પામ્યા હોવાની ઘટના સામે આવી છે. દરમિયાન બેંકના મેનેજરે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ઓઢવ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. પ્રેમ સંબંધથી નારાજ એક પરિવારે યુવકની સાથે ન કરવાનું કરી નાખ્યું. જોકે આરોપીઓ પકડાઈ ગયા પરંતુ તેઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો. જોઈએ અમદાવાદની આ ઘટના. અમદાવાદના કૃષ્ણનગરમાં પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો છે. સગીરા સાથે પ્રેમ સંબંધ રાખનારા યુવકનું અપહરણ કરી તેને કેનાલમાં ફેંકી દીધો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પ્રેમ સંબંધથી જ નારાજ સગીરાના પરિજનોએ યુવકનું કારમાં અપહરણ કર્યું
અને ત્યારબાદ તેમણે યુવકને ફાગવેલની નર્મદા કેનાલમાં ફેંકી દીધો. પરિવારજનોએ ધ્યાને લઈ અને આકસ્મિક રીતે ત્યાં પહોંચી જતા ઇકો ગાડીની અંદર યુવતી અને યુવકને એ લોકો લઈ ગયેલા. યુવતીને એમના ગામડે મોકલી દીધેલી અને યુવકને કોઈ અજાણી જગ્યાએ લઈ ગયેલા. જોકે અપહરણની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, જેમાં યુવક અને સગીરા બંને બાઇક પર જઈ રહ્યા હોય છે. આ દરમિયાન સગીરાના પરિવારજનોને બંનેને અટકાવી યુવકને બળજબરીપૂર્વક કારમાં બેસાડી તેનું અપહરણ કરી લે છે. કૃષ્ણનગર પોલીસે આ મુદ્દે કુલ 4 લોકોની ધરપકડ કરી છે, જેમાં સગીરાના માતા પિતા, કાકા અને પિતરાય ભાઈનો સમાવેશ થાય છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. કેસર કેરીના રસિયાઓ માટે ગીરમાંથી આવ્યા છે માઠા સમાચાર. કેરીની સિઝન શરૂ થાય તે પહેલાં જ ગ્રહણ લાગ્યું છે. ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆત પહેલાં જ કેસર કેરીનો મીઠાશને ગ્રહણ લાગી ગયું છે. કેસર કેરીના રસિયાઓ માટે ગીરમાં આવેલા કેસર કેરીના બગીચાઓમાંથી માઠા સમાચાર સામે આવી રહ્યા છે. આ સિઝનમાં ગીરમાં કેસરની કાચી કેરીને સફેદ દુશ્મને ગ્રહણ લગાડ્યું. કેસરની કાચી કેરીને એક અજાણ્યો રોગ લાગુ પડ્યો, જેના કારણે આંબા પરથી ટપોટપ કાચી કેરી ખરી રહી છે. હકીકતમાં તાલાલા અને ગીરના આસપાસની પ્રખ્યાત કેસર કેરીમાં આ સિઝનમાં જોરદાર ફ્લાવરિંગ થતાં ખેડૂતોમાં આનંદનું મોજું હતું, પરંતુ રોગને કારણે કાચી કેરી ખરી જતા ખેડૂતની ઊંઘ હરામ થઈ ગઈ છે. આંબામાં રોગ જોરદાર આવી ગયો, એકદમ રોગ આવી ગયો, 4-5 રોગ આવ્યા. એમાં કોઈ જાતની કેરી નથી બાધી ગઈ, કોઈ બધી ખરી જાય, બોરને કેરીને બધી બરાબર છે. હું 50% પણ કોઈ ડિસ્પેલ આવી એવું લાગે મને. આ વખતે કુદરતી એવી આફત છે કે વાત જવા દો, મધ્યાનો રોગ એટલો બધો છે કે જે પહેલા મહિનાની ફૂટે હતી એની ખાખડી કોઈ રહેતી નથી આંબા ઉપર. એનું કારણ એ છે કે ખાખડી છે ને બાજુમાં મોર ફૂટે છે, એ ખાખડી રહેવા નથી દેતો, બધી નીચે દળી જાય છે. ભારે વરસાદ અને કમોસમી વરસાદના ફટકા પછી પણ ખેડૂતોને આશા હતી કે કેસરના બગીચાઓમાં કેરીનો મબલક પાક થશે, પરંતુ આ વર્ષે ગીર અને આસપાસના વિસ્તારોમાં કેસરની કાચી કેરીને ફૂગનો રોગ લાગુ પડ્યો. રોગને કારણે 50% કાચી કેરી ખરી ગઈ. હવે અહીંના ખેડૂતો કેરી બચાવવાના પ્રયત્નોમાં છે. હવે ત્યારથી 20-20 દિવસના અંતરે 3 વખત સ્પ્રે કરવામાં આવે છે. એમાં તમે કાર્બન ડેઝિમ લઈ લો, બીજા સ્પ્રેની અંદર કાર્બન ડેઝિમ અને નેન્કોજેપ, અને ત્રીજાની અંદર આપણે કોન્ટાપ આપી દઈએ હેક્ઝાગોનલ. તો આ રીતે ફૂગનું આપણે કંટ્રોલ કરી શકીએ. અને બીજું જોઈએ દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. બુલેટિનમાં અત્યારબસ આટલું જ. નમસ્કાર.